કયો વિષય છે? કલોલ. કયો વિષય છે? કલોલ. ખબર છે ને તમને, કલોલ માં ચોપડી બધા કાઢી છે, એમાં પેજ નંબર એસી કાઢો. પાઠ કયો છે? છ, પર્વતનો મુરબ્બો. એમાં પેજ નંબર એસી, એમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું, એ બધા કર્યું હશે ને? સરસ. ચાલો હવે નીચે જુઓ, તો નીચે છે સંબંધો વાંચો અને ભજવો. બોલો હવે આપણામાં શું કરવાનું છે? ભજવવાનું છે. શું કરવાનું છે? ભજવવાનું છે. નાટક આજે વાક્યો છે એ વાંચવાના, અને એ કેવી રીતે બોલે છે એ આપણે જોવાનું છે. જો પહેલાં શું છે કે વિક્રમ કહે છે કે ગરમ ગરમ સમોસા છે. કોને પૂછે છે? દુકાનદારને. વિક્રમ એક દુકાનદારની દુકાને જાય છે અને પૂછે છે કે ભાઈ ગરમ ગરમ સમોસા છે? તો દુકાનદાર શું કહે છે? ના ભાઈ, સમોસા ખલાસ. શું કહે છે? સમોસા ખલાસ થઈ ગયા છે. કચોરી છે, ખમણ છે અને ભજીયા છે. એ શું કહે છે દુકાનદાર? કે મારી પાસે સમોસા નથી, પણ કચોરી, સમોસા અને ભજીયા છે. તો વિક્રમ કહે છે ભજીયાનો શું ભાવ છે? વિક્રમ શું પૂછે છે? ભજીયા શું ભાવ આપ્યા તમે? એમ પ્રશ્ન પૂછે છે કે ભજીયાનો શું ભાવ છે? તો દુકાનદાર કહે છે 20 ના 100 ગ્રામ. કેટલાના? 20 રૂપિયાના 100 ગ્રામ. તો વિક્રમ પૂછે છે ને ચટણી? એમ પૂછે ચટણીનો શું ભાવ છે? એમ પૂછે છે. જો ભજીયા 20 રૂપિયાના 100 ગ્રામ છે, તો ચટણીનો શું ભાવ છે એવું પૂછે છે. તો દુકાનદાર શું કહે છે? કે ચટણી ફ્રી. શું કહે છે? ચટણી ફ્રી, મફત. કે ચટણી અમે મફત આપીએ છીએ, ભજીયાના પૈસા લઈએ છીએ. તો વિક્રમભાઈ શું, વિક્રમ શું કહે છે? જો તો એકલી ચટણી જ આપો. શું કહે છે? એકલી ચટણી જ આપો. તો ખાલી ચટણી લેવાય કોઈ દિવસ? કોઈ આપે દુકાનદાર? આપણે દુકાનદારમાંથી કશું વસ્તુ લઈએ તો જોડે ચટણી ફ્રી આપતા હોય તો આપણે ભજીયાના રૂપિયા આપવા પડે, ચટણીના રૂપિયા ન લઈએ. તો પણ ફક્ત આપણે મફતમાં કોઈ ચટણી આપે નહીં. સમજ પડે ને? હા, નીચે બીજું જો. અર્ચના નામની છોકરી છે, એમ કહે છે કે પેન્સિલ આપો. દુકાનદારને શું કહે છે? પેન્સિલ આપો. તો દુકાનદાર કહે છે કેટલા વાળી આપું? શું પૂછે છે? કેટલા વાળી આપું? તો અર્ચના કહે છે 2 રૂપિયાવાળી આપો. કેટલા રૂપિયાની પેન્સિલ માગે છે? 2 રૂપિયાની. તો કહે છે 2 રૂપિયાની પેન્સિલ મને આપો. તો દુકાનદાર કહે છે આલો અક્ષર પેન્સિલ. શું કહે છે? અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. દુકાનદાર એમ કહે છે આ પેન્સિલ લઈ જા, બહુ સરસ છે, એનાથી સરસ અક્ષર થશે. તો અર્ચના શું કહે છે? તો બીજી પેન્સિલ આપો મને. શું કહે છે? આ નથી જોતી મારે, બીજી આપો. તો કેમ? કે મારે તો ચિત્ર દોરવું છે. હવે પેન્સિલ તો ગમે તે હોય, આપણે એનાથી ચિત્ર પણ દોરી શકાય અને લખી પણ શકાય, થાય ને એવું? એટલે એક જાતનું મજાક છે, હસવું છે. તમને હસવું આવ્યું ને આમાં? સરસ. ચાલો હવે છે કે આપણે ગીતનું ગાઈએ, તો આપણે ગીત તો ગાઈ નાખ્યું છે ને, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, તમારી ચોપડીમાંથી જોઈને ગાવાનું છે. હવે નીચે જો, આ છે આપણે રમત રાખી છે, પણ આપણે ક્લાસમાં નથી એટલે રમત રમાશે નહીં. ફક્ત આપણે નીચે પૂરવાનું છે કે શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ. આ શાકભાજીની દુકાન છે, એમાં બધી અલગ અલગ ચિઠ્ઠીઓ છે, તે આપણે જોવાની છે ચિઠ્ઠી, અને જે ખાલી ચિઠ્ઠી છે એમાં નામ લખવાના છે. સમજ પડી? હવે જો શાકભાજીનું નામ શું છે? કાકડી, જામફળ, ફુલેવર, કોબી, બટાટા, ડુંગળી, મેથીની ભાજી, સવાની ભાજી, ગુવાર, ચોળી. પછી આપણે ખાલી છે ને ખાના, એમાં આપણે લખીએ છીએ કે ગુવાર. તમારે લખવાનું છે જોડે જોડે, ગુવાર, ચોળી, કારેલા, ટામેટા, આદુ અને પાલક ભાજી. તમે લખ્યું ને આમાં આ ખાના પૂરા ને? સરસ. હવે નીચે જો, છે ફરસાણના દુકાનદારની ચિઠ્ઠીઓ. હવે આપેલી શાકભાજીની હતી આ ફરસાણ. જો ફરસાણની દુકાનમાં શું છે? શું છે? ચવાણું, તીખી સેવ, મોળી સેવ, બરફી, પેંડા, ફાફડા, ગાંઠિયા, જલેબી, સોનપાપડી,
કાજુ કતરી અને મોહનથાળ. હવે આપણે જે બાકી રહી ગયું છે ને, આ બધી ચીઠીઓ બાકી છે, એમાં આપણે નામ લખવાના છે કે બીજું શું શું મળે. તો કે લાડવા, ખમણ, પાતરા, પાટોડી, એમ તો ઘણી બધી વસ્તુ મળે ને. આમાં તમને જે યાદ આવે એ લખવાનું, ન યાદ આવે તો જ લખવાનું કે લાડવા, ખમણ, પાતરા અને પાટોડી. સમજ પડી? હવે પાછળનું પેજ જુઓ. હવે પાછળના પેજમાં આવે છે ને દુકાનદારની ચીઠીઓ આપી છે, સ્ટેશનરીની દુકાનની છે નહીં, સ્ટેશનરી દુકાન. તો સ્ટેશનરીની દુકાનમાં શું શું મળે? તો જો 100 પેજની નોટ, 200 પેજની નોટબુક, પછી લોંગ બુક. લોંગ એટલે લાંબી બુક, આપણે લાંબા ચોપડા આવે છે ને તે. પછી વાર્તાની ચોપડી, ચિત્રકળા, સ્કેચબુક, પેન્સિલ, બોલપેન, સ્કેચપેન, મિનિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ અને સ્કૂલ બેગ. હવે આટલી બધી ચીઠીઓ છે, હવે 3 જે ખાલી ચીઠ્ઠી છે એમાં આપણે લખવાનું છે બીજું શું શું મળે સ્ટેશનરી દુકાનમાં. તો વોટર બેગ મળે, રબર મળે, સંચો મળે, મળે ને, એ બધા નામ આપણે લખવાના છે. તમે લખો આમાં કે વોટર બેગ, રબર અને સંચો. લખ્યું ને બધાએ? સરસ. હવે નીચે જો, નીચે છે અમૃત કાકાનો પર્વત. ફકરો વાંચી તેના તેમાં આવતા નામ લખો. આપણે અમૃત કાકાનો પર્વત હતો ને એ ફકરો વાંચવાનો અને એમાં તેમાં જે નામ આવતા હોય એ આપણે લખવાના અને મોટેથી વાંચો. એટલે મોટેથી આપણે ફકરો વાંચવાનો અને લખતું જવાનું અને વાંચતું જવાનું. હવે જે બધી ખાલી જગ્યા છે ને એમાં તમારે નામ લખવાના છે. પહેલું તો હર્ષવર્ધન આપ્યું છે, પછી તમે જોડે જોડે લખતા જાઓ કે આર્યન, સકરાભાઈ, પ્રકાશભાઈ, દર્શનાબેન, મૃગેશભાઈ, હર્ષદભાઈ, પાર્થેશભાઈ અને પ્રેમિલાબેન. આખા નામમાં આપણે બધા નામ લખવાના છે. લખ્યા બધાએ? સરસ. હવે નીચે જો, એમાં છે તમારા શિક્ષક બોલે તે શબ્દો લખો. હવે તમારે જો આ ખાના ખાલી છે ને એમાં જો શિક્ષક બોલે એ પ્રમાણે તમારે ખાના લખવાના છે. એમાં છે ર કારવાળા એટલે કે પ્રકાશ, ધર્મ, વૃક્ષ એવા શબ્દોનું શ્રુત લેખન કરવાનું છે આપણે. એટલે હું બોલું અને તમારે લખવાનું છે. જો પહેલામાં પહેલા ખાનામાં લખવાનું છે કે વૃક્ષ. વૃક્ષ છે પણ ખોટું છે, પહેલું તમે લખ્યું એ ખોટું આવશે, બીજું આપણે સુધારીને સાચું લખવાનું છે. એમાં છે ને વૃક્ષ, માર્ગ, આ માર્ગ લખ્યું છે, ત્યાં સાચું લખ્યું છે માર્ગ. આમાં સાચું વૃક્ષ લખ્યું છે ને એ તમારે લખતું જવાનું છે. વાર્તા, તો આ સાચું વાર્તા. પછી પ્રકાશ, તો પ્રકાશ આમ લખાય પ્રકાશ. કૃતિકા, પછી આ સાચો જવાબ છે. તૃપ્તિ, તો તૃપ્તિ આવી રીતે લખાય સાચું. પછી મૃગેશ, તો મૃગેશ આવી રીતે લખાય સાચું. પૃથ્વી, અને પૃથ્વી આવી રીતે લખાય સાચું. સમજ પડી બધાયને? એ તમારે લખવાનું છે. હવે સામેનું પેજ જો, એમાં છે પાછું આવ્યું કે ચાલો બરણીનો ગાયે ગીતડું, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર. તો તમારે એ ચોપડીમાંથી જોઈ અને ગાવાનું છે ઘેરે. સમજ પડી? હવે છે નીચે કે બંકુએ લખેલા વાક્યો પર મુરબ્બો પડ્યો છે, તેને તે વાક્યો ફરી લખવામાં મદદ કરો. જો આ ગૃહ કાર્ય છે ને, બંકુ છે ને, બંકુ નામનો છોકરો લખે છે પાણી પર મુરબ્બો.